કેમ છો વિદ્યાર્થી મિત્રો? દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એનએ ચિરવાલા પ્રાથમિક શાળા દાહોદ પ્રસ્તુત ઈ લર્નિંગ ક્લાસમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં ગુજરાતી વિષયમાં વ્યાકરણ ભણીશું અને એના અંદર વિરામચિહ્નો શીખીશું. સૌ પ્રથમ તો આપણે જોઈએ કે વિરામચિહ્ન એટલે શું. તો કે જે ભાષાને વધુ સ્પષ્ટ કરવા માટે ઉચ્ચારણ થતા ચિહ્નો એટલે વિરામચિહ્નો. સ્ટુડન્ટ, તમે 5મા ધોરણમાં અલ્પવિરામ, પૂર્ણવિરામ, ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન વિશે શીખી ગયા છે, બરાબર? અને આગળના ચિહ્નો તમારે 6ઠા ધોરણમાં આવે છે. છતાં આજે આપણે અલ્પવિરામથી લઈને અવતરણ ચિહ્ન સુધીના ચિહ્નોની સમજ આપણે મેળવીશું. સૌ પ્રથમ આપણે જોઈએ પૂર્ણવિરામ. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા ગુજરાતી ભાષી છીએ એટલે આપણને પૂર્ણવિરામની નિશાની તો ખબર જ છે, જેની નિશાની છે ડોટ જેવી, બરાબર? કોઈ પણ વાક્ય, કથન, વિચાર પૂર્ણ થાય ત્યારે આપણે પૂર્ણવિરામ મૂકીએ છીએ. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થીઓ દરરોજ સ્કૂલે જાય છે. આ એક વાક્ય છે. તો આપણે જોયું આ વાક્યની અંદર અંતે શું આપ્યું છે? પૂર્ણવિરામ. કારણ કે આપણે છેલ્લે પૂર્ણ રીતે અટકવું પડે છે, બરાબર? વિદ્યાર્થીઓ દરરોજ સ્કૂલે જાય છે એટલે છેલ્લે શું મુકાય છે? પૂર્ણવિરામ મુકાય છે. બીજું ઉદાહરણ જોઈએ. મને એવું લાગે છે કે મારે તમને વ્યાકરણના બધા જ વિડીયો આપવા જોઈએ, બરાબર? અહીંયા પણ આપણે જોયું આ એક વિચાર છે. શું છે? એક વિચાર છે. તો આ વાક્યના અંતે પણ પૂર્ણવિરામ લાગે છે. એના પછી જોઈએ ક્રમ દર્શાવવા માટે. આપણે જ્યારે કોઈ પણ નંબર મારીને કશું લખતા હોઈએ છીએ તો એ નંબરની પાછળ, ક્રમની પાછળ હંમેશા પૂર્ણવિરામ લખાતો હોય છે. જેમ કે આપણે લખ્યું હોય, બરાબર? અહીંયા આપણે જોયું એક નંબર મારીને એના પછી આપણે પૂર્ણવિરામ લખ્યું છે. એવી રીતે નંબર મારીને આપણે લખીએ છીએ કશું પણ, તો એની પાછળ, ક્રમની પાછળ શું લખાય છે? પૂર્ણવિરામ મુકાય છે. ત્યારબાદ જોઈએ અલ્પવિરામ. અલ્પવિરામની નિશાની છે અહીંયા તમને જોવાય છે, બરાબર? અલ્પવિરામ એટલે કે થોડુંક, એટલે કે અલ્પ અટકવું, બરાબર? વાક્યમાં જ્યારે થોડુંક એટલે અલ્પ અટકવું હોય ત્યારે અલ્પવિરામનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, દાદાજી ચાલો જમવા જઈએ, બરાબર? અહીંયા આપણે આ વાક્યમાં જોયું દાદાજી ચાલો જમવા જઈએ, તો દાદાજી પછી આપણે થોડા સમય માટે આપણે અટકવું પડે છે. એના પછી આપણે આગળનું વાક્ય વાંચીએ છીએ, બરાબર? એટલે અહીંયા અલ્પવિરામનો ઉપયોગ થયો. બીજું ઉદાહરણ જોઈએ. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ભાઈઓ છે, બરાબર? આવા વાક્યોમાં પણ જ્યાં જ્યાં અલ્પ સમય એટલે કે થોડા સમય માટે અટકવાનું હોય ત્યારે અલ્પવિરામનો ઉપયોગ થાય છે. આ વાક્યને તમે વાંચો વિદ્યાર્થી મિત્રો, તો તમારે અટકવું જ પડે, તમે સીધે સીધું વાંચી શકતા નથી. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ભાઈઓ છે, બરાબર? ત્યારબાદ જોઈએ અર્ધવિરામ. અહીંયા તમે અર્ધવિરામનું ચિહ્ન જોઈ શકો છો. અર્ધવિરામની નિશાની આપણને ખબર છે કે પૂર્ણવિરામ અને અલ્પવિરામ બંનેનું મિશ્રણ એટલે કે અર્ધવિરામ, બરાબર? પૂર્ણવિરામ અને અલ્પવિરામ બંનેનું મિશ્રણ એટલે શું થાય? એની નિશાની તમે જુઓ, એના પરથી જ તમને ખ્યાલ આવે છે, બરાબર? એને શું કહેવાય? અર્ધવિરામ કહેવાય. જ્યારે વાક્યમાં થોડુંક અટકવાનું હોય પણ પૂર્ણ અટકવાનું ન હોય ત્યારે અર્ધવિરામનો ઉપયોગ થાય છે. જ્યારે આપણે પૂર્ણવિરામનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે પૂરેપૂરું અટકી જઈએ છીએ, બરાબર? પરંતુ જ્યારે અર્ધવિરામનો ઉપયોગ થાય છે ત્યારે આપણે પૂરેપૂરું અટકવાનું નથી, થોડુંક અટકીને વાક્યને આગળ વધારવાનું છે. ઉદાહરણ તરીકે,
જેની જસોદા માવલડી ચલાવે ગોકુળ ગાવલડી, બરાબર? આ વાક્યમાં તમે જોયું અહીંયા શું થયું, આપણે વાક્ય પૂર્ણ વિરામનો ઉપયોગ કરીશું તો વાક્ય પૂર્ણ થઈ જશે, બરાબર? અહીંયા જો જેની જસોદા માવલડી ચલાવે ગોકુળ ગાવલડી, અહીંયા માવલડી પછી જો તમે પૂર્ણ વિરામ મૂકી દેશો તો વાક્ય શું થઈ જશે, પૂર્ણ થઈ જશે. પણ આપણે થોડા સમય માટે એટલે કે અલ્પ વિરામ કરતાં વધારે સમય માટે, થોડા કેના કરતાં વધારે સમય માટે આપણે શું કરીએ છીએ, અટકીએ છીએ, બરાબર? એટલે અહીંયા અર્ધવિરામનો ઉપયોગ થયો છે. જ્યારે આપણે વાક્ય વાંચીએ છીએ જેવી રીતે જેની જસોદા માવલડી ચલાવે ગોકુલ ગાવલડી, અહીં માવલડી પછી આપણે પૂર્ણ અટકવાનું નથી. જો પૂર્ણ અટકીશું તો પૂર્ણ વિરામનો ઉપયોગ થશે, અર્ધવિરામનો નહીં. એટલે આપણે થોડું અટકીને પછી આગળ વધવાનું છે, ત્યારે અર્ધવિરામનો ઉપયોગ થયો કહેવાય. બીજું ઉદાહરણ જોઈએ. વિદ્યા ભણીએ જે તેગર વૈભવ રૂડો, એના પછીનું ઉદાહરણ જોઈએ. વિષયો તો બધા સારા છે, ઈચ્છો તે વિષયનો સ્વાધ્યાય કરો. આ વાક્યમાં પણ વિષયો તો બધા સારા છે, પછી જો તમે વધારે સમય અટકશો તો પૂર્ણ વિરામ લાગશે, પરંતુ આપણે અર્ધ અટકીને વાક્ય આગળ વધારવાનું છે. જેવી રીતે વિષયો તો બધા સારા છે, ઈચ્છો તે વિષયનો સ્વાધ્યાય કરો. એટલે ટૂંકમાં એ કહેવાનું કે જ્યારે વાક્યમાં થોડું અટકવાનું હોય પણ પૂર્ણ અટકવાનું ન હોય ત્યારે અર્ધવિરામનો ઉપયોગ થાય છે, અને અર્ધવિરામ જે છે એ અલ્પ વિરામ અને પૂર્ણ વિરામના મિશ્રણથી બને છે. એના પછીનું વિરામ ચિહ્ન જોઈએ. ગુરુવિરામ, ગુરુવિરામનું ચિહ્ન છે બે ટપકા. વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે કોઈ યાદી બનાવવા માટે, બરાબર, આપણે કોઈ યાદી, કોઈ વસ્તુની યાદી બનાવીએ ત્યારે આપણે યાદી બનાવતી વખતે આપણે શું કરીએ છીએ, બે ટપકા મૂકીએ છીએ, એટલે કે ગુરુવિરામનો ઉપયોગ કરીએ છીએ. આપણે નામ લખવું હોય, બરાબર, તો નામની આગળ ગુરુવિરામ મૂકીને પછી વ્યક્તિનું નામ લખાય છે. આપણે સરનામું લખવું હોય તો પણ ગુરુવિરામ મૂકીને પછી આપણે સરનામું લખીએ છીએ. ઉદાહરણ તરીકે, પછી જોઈએ તો કોઈ બાબતનું વર્ણન કરવા માટે, બરાબર, આપણે શું કરીએ છીએ, ગુરુવિરામનો ઉપયોગ કરીએ છીએ. જેવી રીતે કે વેદો ચાર છે, બરાબર, ઉપરના વાક્યોમાં ગુરુવિરામનો ઉપયોગ થયો છે, વાક્ય પૂરું થયું નથી, નહીં તો પૂર્ણ વિરામ આવે. અહીં આપણે જોયું, બરાબર, જો એના માટે જૂના કાળથી એક કહેવત કહેવાતી આવી છે, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જોયું આપણે વેદો ચાર છે, બરાબર, અહીંયા વાક્ય પૂરું થયું નથી. આપણને એવું લાગે છે કે વાક્ય પૂરું થઈ ગયું છે, પણ તમે ધ્યાનથી વાક્ય જોશો તો વાક્ય પૂરું થયું નથી, પણ આના પછી પણ કંઈક વર્ણન થયેલું છે. તો વેદો ચાર છે, કયા કયા, તો સામવેદ, અર્થવેદ, યજુર્વેદ, ઋગ્વેદ, બરાબર, એને વેદો કહેવાય, બરાબર. પછી અહીંયા બીજું વાક્ય જોયું, એના માટે જૂના કાળથી એક કહેવત કહેવાતી આવી છે, બરાબર. અહીંયા આપણે એવું ના કહી શકીએ કે આ વાક્ય પૂરું થઈ ગયું છે, એના પછી પણ કંઈક વર્ણન છે. કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, એટલે કે કહેવત એક આપેલી છે ગામ માટે, બરાબર. ઉપરના વાક્યોમાં ગુરુવિરામનો ઉપયોગ થયો છે, વાક્ય પૂરું થયું નથી, નહીં તો પૂર્ણ વિરામ આવે. પરંતુ એ વાક્યની સાથે જોડાયેલ એક બીજું વાક્ય હવે આવે છે, તેનું સૂચન ગુરુવિરામ કરે છે, એટલે કે હવે પછી પણ કંઈક વાક્ય આવવાનું છે, તેનું સૂચન શું કરે છે, આ ગુરુવિરામ કરે છે. ટૂંકમાં ગુરુવિરામનું ચિહ્ન એમ સૂચવે છે કે વાક્ય પૂરું થયું હોય એવા પ્રકારનું છે ખરું, પરંતુ હવે પછી પણ કશુંક આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો નાટકના પાત્રોનું વર્ણન કરતી વખતે, બરાબર, કે સંવાદ કરતી વખતે પણ શેનો ઉપયોગ થાય છે, ગુરુવિરામનો ઉપયોગ થાય છે. તમે લોકો પાઠ ભણતા હશો, બરાબર, એમાં કોઈ નાટક ભણો છો કે સંવાદ આવે છે, ત્યારે હંમેશા એની પાછળ શું આવે છે, રામ, બરાબર, લક્ષ્મણ એવા પાત્રો આવતા હોય છે, એની પાછળ હંમેશા ગુરુવિરામનો ઉપયોગ થયેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો,
અહીંયા તમે જોઈ શકો છો બરાબર, રામ અને રાવણ આવા સંવાદિક પાઠ આવે તો એના પાછળ હંમેશા ગુરુવિરામનો ઉપયોગ થયેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીની વિડીયોમાં આપણે અવતરણ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન જોઈશું. કારણ કે બધા એકસાથે શીખવાડી દઈશ તો તમને લોકોને સમજવામાં ભૂલ પડશે બરાબર, અને તમારે તમારી જાતે જ અમે જેટલા પણ વિરામચિહ્નો શીખવાડ્યા છે એના પાંચ પાંચ ઉદાહરણ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. આભાર.